हेलो फ्रेंड, निराले किचन में आपनु स्वागत छे। तो तमे अमारी निराले किचन चैनल ने सब्सक्राइब ना करी हो तो बेल आइकन पर क्लिक करो अने रोज अवनवी रेसिपी नो स्वाद माणो। हेलो फ्रेंड, आज जामनगर ना प्रख्यात एवा एकदम टेस्टी दाल पकवान बनावीशु जे खावामां स्वादिष्ट अने एकदम सटाकेदार छे। अने आ वानगी जोया पछी तमे आ रेसिपी अचूकथी बनावजो। दाल पकवान बनावा माटे अहीं मैं अर्धो कप चणानी दाळनी 4-5 कलाक पहेला पलाळी दीधी थी अने तमे जोई शको छो के आवी रीतना फाडू थई जाय ए रीतना पल्ली जावी जोईए। तो हवे आ चणानी दाळने पहेला बाफी लईए। तो अहीं मैं કુકરમાં 2 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું છે। તો અહીંયા ચણાની દાળને 2 વખત પાણીથી સાફ કરી લીધી છે, તેને એડ કરી દેશું। હવે એમાં 1/2 ટીસ્પૂન જેટલું નમક એડ કરશું, 1/4 ટીસ્પૂન જેટલું હળદર પાવડર એડ કરી અને મિક્સ કરી દઈએ। હવે ઢાંકણ બંધ કરી અને 3 વિસલ થાય ત્યાં સુધી આપણે ચણાની દાળને બફાવા દઈશું। તો અહીંયા એકદમ સરસ રીતે દાળ બફાઈ ગઈ છે, તો એને સારી રીતે મિક્સ કરી દઈએ એટલે એક રસ થઈ જશે। તો હવે દાળનો વઘાર કરી લઈએ। તો અહીં એક પેન લઈ લેશું, એની અંદર 2-3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લેશું અને તેલને સરસ રીતે ગરમ થવા દઈએ। અહીંયા તેલ છે એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે। તો હવે અંદર 1/2 ટીસ્પૂન જેટલું આખું જીરું એડ કરશું, 1/4 ટીસ્પૂન જેટલું હિંગ, થોડા મીઠા લીમડાના પાન, અહીંયા મેં મરચી છે એને કટ કરી લીધી છે, 1 નંગ મરચી એડ કરશું, 1/2 ટીસ્પૂન જેટલું ખમણેલું આદું, 2 નંગ બારીક કટ કરેલા કાંદા। તો બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ। તો કાંદા એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે, તો આ સ્ટેજ ઉપર હવે આપણે અંદર થોડા મરી મસાલા એડ કરી દઈશું। તો 1 ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું, 1/4 ટીસ્પૂન જેટલી હળદર પાવડર, 1 ટીસ્પૂન જેટલું આમચૂર પાવડર, 1/4 ટીસ્પૂન જેટલું ગરમ મસાલો, 1 નંગ બારીક કટ કરેલું ટોમેટો એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈએ। હવે અંદર 1 ટીસ્પૂન જેટલો ગોળ એડ કરી દઈશું। તો આપણે દાળમાં થોડું નમક એડ કર્યું છે એટલે અત્યારે આપણે થોડુંક નમક એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે, અને જે આ બાફેલી દાળ છે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈએ। તો તમે જ્યારે દાળ બાફો ત્યારે જે દાળની અંદર રહેલું પાણી છે એ એમ જ રાખવાનું છે, જેથી આપણી અહીંયા દાળ છે એ ખૂબ સરસ બનશે। તો 2 મિનિટ માટે એને ચડવા દઈશું। તો 2 મિનિટ થઈ ગઈ છે, તો 1 નાની વાટકી જેટલું આમલીનું પાણી એડ કરી દઈશું। જો તમારે આમલીનું પાણી એડ ના કરવું હોય તો તમે લીંબુનો યુઝ પણ કરી શકો છો। તો એમાં થોડા કોથમીર એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈએ। તો તૈયાર થઈ ગયું છે એકદમ ટેસ્ટી એવી દાળ। તો હવે આપણે પકવાન પૂરી બનાવી લઈએ। પકવાન પૂરી બનાવવા માટે તેના માટે 1 કપ મેં મેંદાનો લોટ લીધો છે, તો એની સામે મેં 1 કપ ઘઉંનો રોટલીનો લોટ લીધો છે। તો બંને સરખા ભાગમાં લીધો છે। તો જનરલી આ પૂરી બનાવે એમાં મેંદાનો લોટ જ યુઝ થાય છે, પણ અહીંયા મેં થોડુંક હેલ્ધી બનાવવા માટે ઘઉંનો રોટલીનો લોટ યુઝ કર્યો છે। તો 1/2 ટીસ્પૂન જેટલા અજમા લેશું, એને હાથની મદદથી આવી રીતના મસળી લેશું અને એને ઉમેરી દેશું, સ્વાદ પ્રમાણે નમક અને 2-3 ટેબલસ્પૂન જેટલું આપણે તેલનું મોણ આપી દેશું। અહીંયા આપણે જે લોટ બાંધીએ એમાં ગરમ પાણીનો યુઝ કરવાનો છે, જેથી લોટ છે એ એકદમ સરસ રીતે બંધાશે અને લોટ જ્યારે બાંધીએ ત્યારે લોટ થોડો કઠણ બાંધવાનો છે। તો અહીંયા એકદમ સરસ રીતે લોટ છે એ બંધાઈ ગયું છે અને થોડો કઠણ રાખવાનો છે, તેના ઉપર 1/2 ટીસ્પૂન જેટલું તેલ છે એ સરસ રીતે આવી રીતના સ્પ્રેડ કરી દેશું અને કોઈપણ વાસણ ઢાંકી અને 10-15 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ। 10-15 મિનિટ થઈ ગઈ છે અને લોટની કૂણ એકદમ સરસ રીતે આવી ગઈ છે, તો એને 2 મિનિટ માટે આપણે મસળી લઈએ। તો અહીંયા લોટ છે એકદમ સરસ રીતે મસળાઈ ગયો છે, તો હવે એને આપણે પૂરી બનાવી લઈએ। તો પૂરી બનાવવા માટે આપણે મીડિયમ સાઇઝનું લોયું બનાવી લેશું અને એને આપણે વણી લઈએ। તો હવે એને આપણે વણી લેશું, તો જે રીતના આપણે રોટલી વણતા હોઈએ છીએ એવી રીતના વણી દઈશું અને થોડીક આછી વણવાની છે, જેથી પૂરી છે એકદમ ક્રિસ્પી થશે। તો અહીં તમે જોઈ શકો છો કે મેં મીડિયમ સાઇઝની આછી પૂરી છે વણી દીધી છે। તો હવે આવી રીતના ફોક સ્પૂનની મદદથી આપણે અંદર પ્રેસ કરી અને કાણા પાડી દઈશું, જેથી પૂરી છે એકદમ ક્રિસ્પી થશે અને ફૂલશે નહીં। તો આવી રીતના આપણે પકવાન પૂરી છે એ વણી લેશું। તો
અહીંયા પકવાન પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તેને હવે ફ્રાય કરી લઈએ તો અહીંયા મેં એક પેનમાં તેલ ગરમ કરવા મૂક્યું છે તો તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો હવે આ પકવાન પૂરીને આપણે તળી લઈએ તો 2 મિનિટ માટે આપણે પહેલા એને એક બાજુ તળવા દેશું અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તળશું જેથી પૂરી છે એકદમ સરસ રીતે ક્રિસ્પી થશે તો પૂરીને આપણે બીજી બાજુ ફેરવી દેશું અને તળી લઈએ તો અહીંયા જે પકવાન પૂરી છે એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આવી રીતના થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને મીડિયમ ટુ લો ફ્લેમ પર તળવા દેવાની છે જેથી એકદમ ક્રિસ્પી થશે અને દાળ પકવાન ખાવાની ખૂબ જ મજા આવશે તો તૈયાર થઈ ગઈ છે જામનગરની ફેમસ વાનગી એટલે કે દાળ પકવાન તો એકવાર આ અચૂકથી રેસીપી બનાવજો અને આપનો ટેસ્ટ કમેન્ટમાં જરૂરથી જણાવજો